રાજકોટના ઉપલેટામાં ધંધા રોજગારના બંધના એલાનમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કેન્દ્ર સરકાર દ્વારા CAA, NRC અને NPR કાયદો બનાવવામાં આવેલ છે ત્યારે આ કાયદો સંવિધાન વિરોધી હોય જેથી બહુજન ક્રાંતિ મોરચાએ ભારત બંધનું એલાન જાહેર કરેલ છે, જેના દ્વારા સમર્થન ટેકો આપેલ, જેથી સવારથી જ બપોર સુધી ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે અને જો સંપૂર્ણ રીતે બંધ રહેશે તેવું જણાવેલ, પરંતુ ઉપલેટામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને મુસ્લિમ સમાજના હનીફભાઈ કોડીની આગેવાનીમાં પંચહાટડી, ઝીકરિયા ચોક વિસ્તારમાં બંધ તો કટલેરી બજાર, રાજમાર્ગ, બસ સ્ટેશન ચોક જગ્યાએ દુકાનો ખુલ્લી જોવા મળી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલ હતો. કાદર કોડી મુસ્લિમ અગ્રણીએ બાબા સાહેબ આંબેડકરે આજથી 70-72 વર્ષ પહેલા બંધારણ બનાવેલ હતું અને એ બંધારણ પ્રમાણે સમગ્ર ભારતને જે તે પણ સરકાર આવે તે બંધારણને આધીન રહી અને પોતે કાર્ય કરતા હતા અને તે પ્રમાણે જ આપણે લોકસભા રાજ્યસભા ચાલતી હતી. પરંતુ ગત વર્ષે એટલે કે 2019માં એવા ઘુસકા લઈ અને સંવિધાનમાં ઇલીગલી સુધારા વધારા કરી અને તમામ ઉપર એક NRC CA જેવા નિયમો ઠૂંકી બેસાડેલ હતા, જેનો પડઘો સમગ્ર ભારત અને ખાસ કરીને વિશ્વમાં પડઘો પડેલ હતો અને તેના માટે કેટલાય આંદોલન થયા. આજે કેટલીય ઠેકાને સહેનબા જેવા ખુલી ગયા છે, છતાં પણ સરકાર ઉપર કોઈ અસર થતી નથી અને એના સરકાર ઉપર અસર થાય એટલે સમગ્ર ભારત બંધનું એલાન આજે આપણે બહુજન સમાજવાદ પાર્ટીએ આપ્યું છે. તો અમારે મુસ્લિમ સમાજે પણ આ બંધને સમર્થન આપી અને સંવિધાનને બચાવવા માટે સમર્થન આપે છે. આજ રોજ સમગ્ર ભારતમાં ખાસ કરીને ઉપલેટામાં પણ પંચાટરી ચોક, હટકીવાળા ચોક, ફરિયા, ઝકરિયા ચોક, કુતુખાના રોડ, યાને કે સમગ્ર મુસ્લિમ જ્યાં જ્યાં એરિયો છે, કટલેરી બજાર જેવા એરિયા છે, તે એરિયા જે સજ્જડ બંધ પાડેલ છે અને એના ઉગ્રો પ્રત્યાઘાતો પડેલ છે. બસ આ અમારા સમર્થનને માન આપી અને જે લોકોએ આ બંધ રાખેલ છે તે બદલ તમામ મુસ્લિમ સમાજનો અમે ખૂબ આભાર માનીએ. તારીખ 29/1/2020ના જે ભારત બંધનું એલાન આપેલું તેના અનુસંધાને ઉપલેટા નાગરિક સમિતિ દ્વારા સર્વે વેપારીગણને ધંધા રોજગાર ખુલ્લા રાખવા અને આ બિલને પૂરતું સમર્થન મળે એના અનુસંધાને આજ રોજ ઉપલેટા ખાતે સર્વે વેપારીઓએ ધંધા રોજગાર ખુલ્લા રાખી અને બજાર ખુલ્લી રાખી તે બદલ ઉપલેટા નાગરિક સમિતિ દ્વારા હું સર્વે વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ઉપલેટા.